હેલો મિત્રો, તો કે પ્રશ્ન એકમાં આપણે જોયું કે ગ્રંથિ અભિગમ આપણને સંશોધનમાં કઈ રીતે ઉપયોગી બને છે. તો કે આપણે જોઈ શકીએ કે ઐતિહાસિક વસ્તુઓ છે, પુરાણો છે, સાહિત્ય છે, તો કે એનો સંશોધન કરવું હોય, એનો અભ્યાસ કરવો હોય તો આપણને ગ્રંથિ અભિગમ ઉપયોગી બને છે. એવી જ રીતે આપણો પ્રશ્ન બે કે ભારતીય સમાજના અભિગમ તરીકે ક્ષેત્રીય અભિગમ સમજાવો. તો કે ક્ષેત્રીય અભિગમ કોને કહેવાય એની અહીંયા વાત કરવાની છે. તો કે પ્રસ્થાન, તો કે ભારતીય સમાજ અંગે મુખ્ય બે દ્રષ્ટિબિંદુ વિકસાવવામાં છે. તો કે કયા બે દ્રષ્ટિબિંદુ છે? તો કે એક છે ગ્રંથિય દ્રષ્ટિબિંદુ અને બીજું ક્ષેત્રીય દ્રષ્ટિબિંદુ. તો કે ભારતીય સમાજના અભ્યાસો આધાર આપણે જોઈએ તો કે વિભિન્ન વિદ્વાનો અને સમાજશાસ્ત્રીઓ અલગ અલગ અભિગમો આપ્યા છે. તો કે એમાં આપણે જોઈએ કે ક્ષેત્રીય અભિગમ આપણને જોઈએ તો કે કોઈપણ ઘટના અથવા તો કંઈ પણ અભ્યાસ કરવો છે તો તે સ્થળ પર જઈને રજૂ કરવામાં આવે અને ત્યારે જે સંશોધનની પદ્ધતિ ઉપયોગી બને છે એ છે ક્ષેત્રીય અભિગમ. તો કે અર્થ અને વ્યાખ્યા, તો કે ક્ષેત્રીય અભિગમ કોને કહેવાય એની અહીંયા આપણે ચર્ચા કરીશું. ક્ષેત્ર એટલે કે અભ્યાસ ક્ષેત્રના લોકોના સમુદાય, એટલે કે સંશોધક જેનો અભ્યાસ કરવા માંગતો હોય તે ઘટના સ્થળે જઈને અભ્યાસ કરવામાં આવે છે તેને ક્ષેત્રીય અભિગમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે આદિવાસી સમુદાયનો અથવા તો આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવો છે, એમના સભ્ય જીવન વિશે આપણે અભ્યાસ કરવો છે, તો આપણે તે જે તે વિસ્તારમાં આદિવાસી રહેતા હોય તેમની સાથે રહીને આપણે અભ્યાસ કરવો પડે. તો કે ક્ષેત્રીય અભિગમનું મહત્વ, તો કે ખાસ કરીને ક્ષેત્રીય સંશોધનમાં વિકસિત અને ક્ષેત્રીય દ્રષ્ટિએ તેની વસ્તુલક્ષીતા કેવી છે, તેની હકીકત લક્ષી છે, તે અનુભવજન્ય છે અને સમગ્ર દ્રષ્ટિબિંદુ છે. એટલે કે સમાજ જીવનને તેના યથાર્થ સ્વરૂપમાં જો કોઈ અભિગમ આપણને ઉપયોગી થતો હોય તો ક્ષેત્રીય અભિગમ છે. તો કે પહેલું એનું મહત્વ, તો કે લેખિત સાહિત્ય કે ગ્રંથિય દ્રષ્ટિબિંદુથી જે ઉદ્ભવેલી ભ્રામક માન્યતાઓ દૂર કરવામાં આપણને ઉપયોગી બને છે. તો કે કઈ રીતે ભ્રામક માન્યતાઓ દૂર કરવામાં આપણને ઉપયોગી બને? તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે હિન્દુ રીતરિવાજોમાં આપણે જોઈએ તો કે ઐતિહાસિક ખુલાસા મળ્યા છે. તો કે કઈ રીતે ઐતિહાસિક ખુલાસા મળ્યા છે? તો કે કોઈ જ્ઞાતિમાં અસ્પૃશ્યતા વિશેના તેમજ સ્ત્રી વિશેના, જે સ્ત્રીના સમાજમાં પરંપરાગત સમયમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું તેમજ કુટુંબ જીવન કેવું હતું એની ચર્ચા કરીએ તો કે આપણે અત્યારે ક્ષેત્ર પર જઈને અથવા તો ગ્રામીણ સમુદાયમાં રહીને જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો કે પ્રભાવી જ્ઞાતિ, તો કે પહેલાંના સમયમાં પ્રભાવી જ્ઞાતિ જોઈએ તો એનું વર્ચસ્વ કેવું હતું અને અત્યારે આપણે જોઈએ વર્તમાન સમયમાં તો કે આધુનિક સમયમાં એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. તો આ કોના આધારે આપણને જાણવા મળ્યું છે? તો કે ક્ષેત્રીય અભિગમના આધારે. તો આ ખાસ કરીને આપણે જોઈએ તો કે સહભાગી નિરીક્ષણ, કારણ કે આ ક્ષેત્રીય અભિગમને આપણે સહભાગી નિરીક્ષણ પણ કહી શકીએ છીએ. તો કે કઈ રીતે? તો કે સર્વભક્ષી, એટલે કે એમની સાથે રહીને જે નિરીક્ષણ, તો કે નિરીક્ષણના બે પ્રકાર છે, બિન સહભાગી નિરીક્ષણ અને સહભાગી નિરીક્ષણ. પછી બે, તો કે હિન્દુ ધર્મ વિશેની પ્રચલિત માન્યતા સાચી નથી, એટલે કે પુસ્તકોમાંથી સાહિત્યમાંથી આપણને એવું જાણવા મળ્યું કે હિન્દુ ધર્મ છે એ ધર્મ પરિવર્તનમાં માનતો નથી. પણ સંશોધનના આધારે આપણને એવું જાણવા મળ્યું કે ઘણી બધી હિન્દુ જ્ઞાતિઓ છે તે અસ્પૃશ્યતા વિશે કે ધર્મ પરિવર્તની લોકોએ કર્યું છે. તો એ કેના આધારે આપણને માહિતી મળી? તો કે ક્ષેત્રના આધારે માહિતી મળી અને એના આધારે આપણે જોયું કે હિન્દુ ધર્મની અંદર પણ આજે પરિવર્તન ચાલુ છે. ત્રીજું, કે ગ્રામીણ જીવન અંગેના ભ્રામક ખ્યાલો દૂર કરવામાં સહાયક અથવા તો આપણને મદદરૂપ બને છે. તો કે ઘણા વિદ્વાનોએ એવું કીધું છે કે એના પરસ્પર વિરોધી બે ભ્રામક ખ્યાલો છે. તો કે કેવા? તો કે આપણે જોઈએ તો કે ગ્રામીણ જીવન એટલે કે પ્રકૃતિની ગોદમાં રમતું, સૌંદર્યથી શોભતું, શાંત અને નિર્દોષ સ્નેહપૂર્ણ જીવન જીવતા લોકોને આપણે ગ્રામીણ સમુદાય કહીએ છીએ. પણ આનાથી જ વિરુદ્ધ બીજો ખ્યાલ છે કે ગામડું એટલે કે ગરીબી, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા કે જેમાં આપણે જોઈએ છીએ કે વેરઝેરથી ભરેલું પછાત, તો કે આવી બે આપણને વિરોધી ખ્યાલ જોવા મળે છે. પણ તો આપણે જોઈએ તો કે એ જે તે ગામડામાં જઈને આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ ગામડું કેટલું શિક્ષિત છે, કેટલું સદ્ધર છે. તો કે જે આપણો ગામડા અંગેના જે ભ્રામક ખ્યાલો છે એ આપણને ક્ષેત્રીય સંશોધન છે એ દૂર કરે છે. ચાર, ભારતીય સમાજને યથાર્થ રીતે સમજવામાં આપણને ઉપયોગી છે, એટલે કે ભારતીય સમાજમાં. તો કે અત્યારે આપણે જોઈએ તો કે ભારતીય સમાજમાં પહેલાંના સમયમાં જ્ઞાતિનું સ્થાન કેવું હતું, સ્ત્રીઓનું સ્થાન કેવું હતું, કુટુંબ સંસ્થામાં આપણે જોઈએ તો કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, પછી અસ્પૃશ્યતા કેવી હતી, તો કે આ અંગે આપણી ભૂલ ભરેલી માન્યતા હતી, તો કે એને યથાર્થ રીતે અવરોધક બને છે અને ઘણીવાર આપણે સંશોધન કરવામાં આપણને મદદરૂપ થાય છે, એટલે કે જે આપણી માન્યતા છે એ દૂર થાય છે.
5. જટિલ માનવીય સંબંધોને સમજવામાં ઉપયોગી, તો કે માનવીનું સમગ્ર જીવન રચના અને સામાજિક વ્યવસ્થામાં રહેલું છે. તો કે સમાજની રચના, તેના કાર્યો, તેમાં આવતું પરિવર્તન, સામાજિક ધોરણો અને નિયંત્રણ જેવી પરિસ્થિતિઓ સામાજિક સંશોધનમાં ઉદ્ભવે છે. એટલે કે આ પરિસ્થિતિનો અભ્યાસ કરતી વખતે આ અભ્યાસોને, જટિલ માનવીય સંબંધોને સમજવા આપણને જરૂરી બને છે. એટલે કે વ્યક્તિને નિયંત્રણ રાખવામાં સમાજમાં કંઈક ધારાધોરણો બનાવેલા હોય છે, તો કે જે આજે જટિલ માનવીય સંબંધો છે એને સમજવામાં આપણને ક્ષેત્રીય સંશોધન ઉપયોગી બન્યું છે. 6. ક્ષેત્રીય અભિગમ પ્રત્યક્ષ અભિગમ છે. એટલે કે ક્ષેત્રીય અભિગમ પ્રત્યક્ષ છે, કારણ કે આપણે કોઈ સમૂહ અથવા તો કે આપણે કોઈ મુંબઈની ધારાવી વસાહત છે, તો કે એનો આપણે અભ્યાસ કરવો છે, તો કે ત્યાં લોકોનું જીવન શૈલી કેવી છે, તો એના વિશે આપણે સંશોધન કરવું છે. તો એમની સાથે રહીને, એમની પ્રત્યક્ષ એટલે કે આપણી નજરે સમક્ષ જોઈને આપણે સંશોધન કરી શકીએ છીએ કે એમની જીવનશૈલી લોકો કઈ રીતે વ્યતીત કરે છે એ વિશે આપણે જાણી શકીએ છીએ, અને જેનાથી આપણને સાચી અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. તો કે હવે ક્ષેત્રીય સંશોધન છે એની ઘણી મર્યાદા પણ રહેલી છે. તો કે એની મર્યાદા કેટલી છે અને શું એની મર્યાદા છે? તો કે 1. ક્ષેત્રીય અભિગમ વડે માહિતી મેળવવાનું કાર્ય ખર્ચાળ અને સમય માંગી લે તેવું છે. કારણ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈ આદિવાસી વિસ્તારમાં, હવે ડાંગ વિસ્તારમાં જઈ અને આપણે એમનો અભ્યાસ કરવાનો છે, તો એમાં આપણે ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે અને ઘણો બધો આપણો સમય પણ વેડફાતો હોય છે. 2. ક્ષેત્રીય અભિગમના ઉપયોગમાં સંશોધન અને અભ્યાસ એકમો વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક સ્થાપિત થતો હોવાથી સંશોધકની હાજરી ઘણીવાર માહિતી આપવા માટે હાનિકારક નીવડે છે, કારણ કે એ પોતાના ખુલ્લી રીતે અંગત મૂલ્યોથી વ્યક્ત કરતા નથી. જો એમને ખ્યાલ આવી જાય કે આ મારું સંશોધન અથવા તો આ લોકો અમારા સમુદાયનું સંશોધન કરવા આવ્યા છે, તો આપણે એના અંગત મૂલ્યો જાણી શકતા નથી. 3. આમ આ માહિતી કદાચ સાચી ન પણ મળે અને સંશોધકની પ્રત્યક્ષ હાજરી વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરાવતી નથી. 4. ક્ષેત્રીય સંશોધન માટે કે તેના ઉપયોગ માટે સંશોધકે તાલીમ લેવી પડે છે. એટલે કે કોઈ પણ જગ્યાનું જ્યારે આપણે સંશોધન કરવાનું છે, તો એ સંશોધક તાલીમ પામેલો હોવો જોઈએ, અને જો એની પાસે યોગ્ય તાલીમ, યોગ્ય માહિતી ન હોય, તો એ સંશોધન છે આપણું પૂરું થઈ શકતું નથી. છેલ્લે આપણે આ પ્રશ્નને પૂરો કરતા સમાપન, તો કે ભારતીય સમાજનો અભ્યાસ વિવિધ અભિગમોથી થાય છે, જેમાં ક્ષેત્રીય અભિગમ પોતાનું આગવું મહત્વ ધરાવે છે, જેમાં સમાજનો અભ્યાસ સંશોધક જે તે ક્ષેત્રમાં જઈને પ્રાપ્ત કરે છે અને પોતાનું સંશોધન એ સારું એવું પૂરું કરે છે. અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કર્યો.